मॉर्निंग स्टूडेंट, आज हम बात कर रहे हैं डॉक्टर प्रकाश आमटे जी के बारे में। परंतु प्रकाश आमटे जी का जो ये चैप्टर है जिसका नाम है प्राणियों नु गोकुल, डॉक्टर प्रकाश आमटे पूरा नाम है प्रकाश बाबा आमटे, महाराष्ट्र नु आनंदवन उन्नु वतन। पोते व्यवसाय में डॉक्टर हता, पर सेवा नु कार्य અને જે સર્વશ્રેષ્ઠ પોતાની આત્મકથાનો જે આ અંશ છે એ બધા જ મનુષ્ય માટે એક ખરેખર પ્રેરણારૂપ એક બાબત અહીંયા બતાવી છે। પ્રાણીઓનું ગોકળ, વિષય ગુજરાતી, લેખક પ્રકાશ આમટે, મરાઠી ભાષામાં લખાયેલો હતો। તો આપણી સામે આ સરસ મજાનું પ્રકાશ વાટા, યાની કે પાથ વે ઓફ લાઇટ આત્મકથા મેં છે। રાન મિત્ર પ્રાણીઓની સંસ્થા જે છે તેમને અનુભવનું આ પુસ્તક આપણી સામે આ રજૂ છે। સૌથી પહેલાં એના થોડાક આપણે સમાનાર્થી શબ્દો લઈએ, જેના કારણે આ પાઠને આપણે સમજવામાં થોડું સરળ પડે। તો સમજીએ તેના સમાનાર્થી શબ્દો। શબ્દ સમૂહ છે અપેક્ષા વગર નિરપેક્ષ, જ્યાં પ્રાણીઓને મુક્ત રીતે વિહરી રહે છે તે જંગલને અભયારણ્ય કહેવાય। જેના માતા પિતાનું મૃત્યુ પામ્યા છે તેવા બાળકને અનાથ કહેવાય। જેના માતા અને પિતા મૃત્યુ પામ્યા હોય તેવા બાળકને રહેવાની જગ્યાને અનાથાલય કહેવાય। સાપોનો બગીચો ને સર્પોદ્યાન કહેવાય, સર્પ પ્લસ ઉદ્યાન, ઉદ્યાન એટલે બગીચો, સર્પોદ્યાન। હવે સમાનાર્થી શબ્દ લઈએ અનાજ, ધાન, માતા, માવડી, દિવસ, દિન, નદી, સરિતા, પાણી, નીર, ઝેર, વિષ, મહિલા, સ્ત્રી, દૂધ, ક્ષીર, આંખ, નયન, આશા, શાળા, નિશાળ, સાપ, નાગ, સર્પ, સવાર, પ્રાગઢ, પ્રાતઃ, પ્રભાત, ઘણા આપણે શબ્દો વાપરી શકીએ છીએ। માણસ, મનુષ્ય, માનવી, શિરસ્તો, પ્રથા, ઝાડ, તરુ, શરીર, દેહ, ડર, ભય, માછલી, મીન, રાજા, નૃપ, દેખભાળ, સાર સંભાળ કહેવાય, કસબ મતલબ કળા, અને કુમાશ એટલે કોમળતા। વિરોધી શબ્દ લઈએ સાપેક્ષ નિરપેક્ષ, સલામતી અસલામતી, દોસ્તી દુશ્મની, તકલીફ રાહત, સ્વાભાવિક અસ્વાભાવિક, ધીમે ઝડપી, નર માદા, પ્રેમ નફરત, તંદુરસ્ત ના તંદુરસ્ત, શરૂઆત અંત, ધ્યાન બેધ્યાન, સવાર સાંજ, ઝેર અમૃત, દેશી વિદેશી, પરિચિત અપરિચિત, માન્યતા ગેરમાન્યતા, નાના મોટા, આગળ પાછળ, પ્રિય અપ્રિય। રૂઢિપ્રયોગ છે વાત ગળે ન ઉતરવી એટલે સમજણ ન પડવી, ભાલ મેળવવી, ભાળ અળ એસોય આવવા જો રહેતા હોવું એટલે કે શોધ કરવી। હવે આપણે શરૂઆત કરીએ ચેપ્ટરની વિશે। પ્રાણીઓનું ગોકુળ, ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં રહેતા હતા તેને આપણે ગોકુળ કહેવાય છે। જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને રહેવાની મજા આવી એમ પ્રાણીઓને કયા સ્થાને કયા સ્થળે રહેવાની મજા આવી તે આ પાઠની અંદર આપણે સમજવાનું છે। મહારાષ્ટ્રનું એક સરસ મજાની જગ્યા, તેની વિશે લોક સેવા કરતી સંસ્થાએ પ્રાણીઓની સેવા કઈ રીતે કરી અને શું તે કરે છે તે જગ્યાએ, તેની વિશે આપણે અહીંયા ધ્યાન આપવાનું છે। લોક બિરાદી પ્રકલ્પ નામની એક સંસ્થા છે મહારાષ્ટ્રની અંદર, અને મહારાષ્ટ્રની અંદરના ડૉક્ટર પ્રકાશ આમટેજી, તેમનું આ સરસ મજાની આ આત્મકથા અંશ આપણી સામે છે। આની ઉપર એક પિક્ચર પણ બની ગઈ છે, એટલે કે ફિલ્મ તૈયાર થઈ છે, જેમાં નાના પટેકર તેની અંદર મુખ્ય અભિનેતા બન્યા છે। પદ્મશ્રીથી અને મેંગેસ એવોર્ડથી સન્માનિત કર્યા છે। જો આપણે સંસ્થાની મુલાકાત લઈએ તો આપણને ખબર પડે કે સંસ્થાની અંદર એક રૂમ જ તેવો તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં માત્ર ને માત્ર એવોર્ડ જ છે, પુરસ્કારો જ છે, સન્માનપત્રો જ છે। તો એવું કાર્ય કરવાવાળા જેની ઉપર આપણને મનુષ્ય જાતિ ઉપર ગર્વ થાય, ઘમંડ થાય તેવું કાર્ય કરનારા પ્રકાશ આમટેજીનું લેખન ખૂબ જ સરસ છે। પ્રાણીનો પ્રેમ આ કૃતિની અંદર વ્યક્ત થયો છે।
મૂળ મરાઠીમાં લખાયેલો અનુભવ છે, પણ પ્રકાશની પગદંડીઓ એની ગુજરાતીમાં અનુવાદ આ અંશમાં આપણે લેવામાં આવેલું છે. આ સંસ્થા જે છે એનું નામ છે હેમલ કસા. એને અનુસંધાનમાં અહીંયા અનાથ અને બીમાર પ્રાણીઓની સાર સંભાળ કેવી રીતે થઈ અને આ પ્રાણીઓ માટે કેવી રીતે આ સ્થળને ગોકુળ બન્યું તેની વિશે આપણે અહીંયા સમજવાનું છે પ્રકાશ આમટેજીની આત્મકથા અંશની અંદર. તો શરૂઆત કરીએ કે પ્રકાશ આમટેજી આપણને સમજાવે છે કે આ બધા કામોની શરૂઆત થઈ તે હતી હેમ કલસા પ્રકલ્પ શરૂ થયા પછી બનેલા એક પ્રસંગના કારણે. ક્યાંથી શરૂઆત થઈ તેની આપણે ધ્યાન આપીએ કે મહારાષ્ટ્રની અંદર એક સંસ્થા ચાલે છે. તેનો ઉદ્દેશ્ય હતો કે માત્ર ત્યાં જે ટ્રાઇબલ એટલે કે આદિવાસી જનજાતિ જે જંગલમાં રહેતી અંધશ્રદ્ધામાં માનતી જંગલી પશુ પક્ષીના શિકાર કરી અને પોતાનું ઘર વ્યવહાર ચલાવતી તેના ઉદ્ધાર માટે ડૉક્ટર પ્રકાશ આમટેજીએ શરૂઆત કરી. પણ ત્યાં સાથે સાથે પ્રાણીઓનો કેવી રીતે સંઘાત થયો તેની વિશે આપણને પ્રકાશજી કહે છે કે હેમલ કસાનો આ પ્રકલ્પ શરૂ થયો 5-6 મહિના થયા હશે અને એ સમયે વાંદરાના બચ્ચાને લઈ અને ત્યાંના થોડાક સ્થાનિક લોકો જો આપ લોકલ લોકો રહેતે થે તે જતા હતા. એટલે મેં એમને કીધું કે આનું શું કરશો, ક્યાં લઈ જાઓ છો? એટલે એમણે કાંઈ જવાબ ન આપ્યો. એટલે મને એમ થયું કે કદાચ આ વાંદરાના બચ્ચાને કદાચ કોઈ તકલીફ પડશે. એટલે પ્રકાશજીએ તેને બદલામાં તેમને અનાજ આપીશું એમ કહ્યું અને અનાજના બદલામાં તે વાંદરાનું બચ્ચું તે લોકો પાસેથી પ્રકાશભાઈએ લઈ લીધું. આમ એ બચ્ચાનું જતન કરવાનું, વાંદરાના બચ્ચાને જતન કરવાનું શરૂઆત કરી. બચ્ચાને અમે અમારા ઘરે લઈ આવ્યા, પણ એમને ઉછેર કઈ રીતે કરવાનું, એને લાલન પાલન કઈ રીતે કરવાનું, ક્યાં રહેશે, શું ખાશે, કેવી રીતે જીવશે, આની અસર થઈ અને એમને કંઈ ખબર હોતી નથી. શરૂઆતમાં અમને થયું કે ચાલો આપણે એને મિલ્ક પાવડરનું દૂધના ડ્રોપર વાળી અને શીશી એને પીવડાવવાનું શરૂ કર્યું. તો એ વખતે એણે દૂધ પીધું, પછી તેણે એમ અમને ફાવી ગયું. આવી રીતે મિલ્ક જે પાવડર હતું એના ડ્રોપરવાળી જે શીશી હતી તેનાથી એ વાંદરીના બચ્ચાને અમે દૂધ પીવડાવવાનું શરૂ કર્યું. એ અમારી ઝૂંપડીમાં સતત અમારી સાથે રહેતું અને એ બચ્ચું માદા બચ્ચું હતું, મતલબ ફિમેલ થા. એટલે અમે એનું નામ આપ્યું બબલી. આમ બબલી નામનું એ માદા વાંદરીનું બચ્ચું અમારા પ્રાણી અનાથાલયનું પહેલું સભ્ય બન્યું. આમ પ્રકાશ આમટેજી આપણને હેમલ કસા પ્રકલ્પની વિશે આવી રીતે વાતો શરૂ કરી. એ વખતે પ્રકાશભાઈ કહે છે કે ત્યાં એમની સાથે કાળું નામનો એક દેશી જાતિનો કૂતરો હતો, તે સતત અમારી સાથે રહેતો. બબલી બહુ એની સાથે રમતી અને મજા આવતી, એટલે બબલી અને આ કાળું નામના કૂતરા એ બંનેની મિત્રતા થઈ ગઈ અને આમ મિત્રતાની શરૂઆત આ અનાથાલયમાં શરૂ થઈ. બબલી બહુ નાની હતી, ક્યારેક તો તે મારા ખભા પર બેસી જતી, ક્યારેક એ મારા શાંતાબાઈના પગની પિંડીએ વળગી અને એની સાથે આખા ઘરમાં ફર્યા કરતી. હું એને ક્યારેક કૂતરાની પીઠની ઉપર બેસાડી દેતો, કાળું નામનો કૂતરો હતો તેની ઉપર બેસાડી દેતો, અને પછી એને કહું કે એને ત્યાં રહેવા દેજે એમ કહેતા. પહેલાં એને આ વાત વિચિત્ર લાગતી, પછી એટલી બધી આદત પડી ગઈ કે બબલી એને પોતાની જવાબદારી માનવા લાગી અને એમાં ફરવા જઈએ ત્યારે સાથે આ કાળું રહેતો અને બબલી એની પીઠ ઉપર બેઠેલી દેખાય. વાંદરું એ આ પ્રાણી એવું તો ઠરીને બેસી જયું એમ બેસે નહીં, પરંતુ કાળું અને બબલીની આ જોડી જામી. બબલી વચ્ચે વચ્ચે ક્યાંક કોઈ ફળ ખાતી તો એને ઝાડ ઉપર ચડી જવાનો એનો તુક્કો આવે, એટલે કાળું જે છે એ ઝાડ નીચે ઊભો રહે, એ રાહ જોવે. બબલી ઝાડ ઉપરથી ફળ ખાઈને નીચે આવે, શાંત થઈ ગઈ, હા વળી પાછું કાળુંની પીઠની ઉપર આવીને કૂદીને બેસી જાય, એટલે વળી પાછું કાળું પોતાને કંઈ વાંધો ન હોય એમ ચાલવા લાગે. ઉલટું એ વળી પાછી આવે ત્યાં સુધી તે રોકાતો, પીઠ ઉપર બેસે એટલે ત્યાં સુધી રોકાય રહે. આમ કાળું અને બબલીની આ જોડી અમારા પ્રાણી સંગ્રહાલય એટલે કે અનાથ પ્રાણી સંગ્રહાલયના આ બંને સભ્યોનું કાર્ય શરૂ થયું. આમ હેમલ કસા પ્રકલ્પની અંદર વાંદરીના બચ્ચાથી શરૂઆત કરી એમ આપણને પ્રકાશ આમટેજી કહે છે. આગળની વાતો આપણે સમજીએ
એક વખત કોઈકે અમને હરણનું સાવ નાનકડું બચ્ચું લાવીને આપ્યું. શરૂઆતમાં તો એ બહુ બાવરું હતું કે શું કરીશું, કઈ રીતે આને પાળીશું, કેવી રીતે એને ખવડાવીશું, એટલે વળી પાછું અમને પરેશાની થઈ. માના સ્પર્શથી એને જેવી લાગણી લાવે એવું કંઈક આપણે કરીએ તો થાય, પણ સ્વાભાવિક હતું કે આપણે કઈ રીતે કરી શકાય. પણ થોડું વિચાર્યું કે જન્મ વખતે તો બચ્ચાની આંખો બંધ હોય છે, પછી 4-8 દિવસ એ બંધ જ રહે છે, અને પછી એ માને શી રીતે ઓળખશે? એમ હોય કે મા એની પાસે આવે એટલે એના શરીર પરનો પાછળનો ભાગ કદાચ ચાટતી હશે, એટલે એના સ્પર્શ ધ્યાનમાં આવે, એટલે બચ્ચા એની સામાન્ય ક્રિયાઓ કરે, દૂધ વગેરે પીવે. અમારા ધ્યાનમાં આવ્યા પછી અમે પણ એવું કરવાનું શરૂ કર્યું કે જે હરણનું નાનકડું એવું બચ્ચું હતું એને અમે પાછળના ભાગમાં આમ ખંજવાળીએ આંગળા લગાવીને, એટલે નાનકડું એવું બચ્ચું અમારા હાથની બધી જ ક્રિયાઓ સમજે અને બતાવવાનું શરૂ કરે. અમારી આ યુક્તિનો ઉપયોગ કર્યો. પ્રાણીઓ અમારે ત્યાં ગોઠવાઈ ગયા. 2-3 દિવસના વાસમાં ધીમે ધીમે એને અમારો સ્પર્શ, અમારા જો ટચ હોતા થા ઇસસે ભી વો બહુત હી અચ્છી તરહ સે સમજને લગે. બચ્ચા સાથે એ દૂધ પીવા લાગ્યા અને આ રીતે અમારો ત્રીજો સભ્ય બન્યો તે હરણ હતું. અમારા વિસ્તારમાં દેવખા તરીકે ઓળખાતી ખિસકોલી પણ હતી. અમારી એ નાનકડી એવી શાળા પણ અહીંયા ચાલે છે અને શાળાની અંદર અનેક બાળકો ત્યાં આવે, પરંતુ આ જે દેવખાર નામની જે જંગલી ખિસકોલી જે છે એનાથી અમારા થોડા બાળકોને ચીડ, એટલે જ્યારે પણ ખિસકોલી નીકળે એટલે એને પથ્થર મારે, એને પરેશાન કરે, ખિસકોલીને મારતા. ધીમે ધીમે આ બધા બાળકોને મેં પ્રાણીઓને સંભાળ રાખતા શીખવાડ્યા, તેમને ખવડાવવાનું કામ એને સોંપવામાં આવ્યા કે તમે આ ખિસકોલીને ખવડાવો, તમે આ ખિસકોલીને ખવડાવો. બધા બાળકો એકઠા થાય, એ ખિસકોલીને ખવડાવે, ખિસકોલીની સાથે મિત્રતા, ખિસકોલી એટલે સ્ક્વિરલ, તેની સાથે ધીમે ધીમે મિત્રતા કરવા લાગ્યા અને તેમાંથી એ બાળકોને ધીમે ધીમે પ્રાણી પ્રત્યેનો પ્રેમ ઉત્પન્ન થયો, પ્રાણીનો શિકાર બંધ થયો અને પ્રાણીનું ગોકુળ અમારું શરૂ થયું. પાકા ઘરમાં અમે ધીમે ધીમે કરીને લેવા લાગ્યા. પહેલાં તો ઝૂંપડીમાં રહેતા હતા, 2 ઘરો વચ્ચે અમારી જગ્યા હોય એટલે એ જગ્યાની અંદર બંને બાજુ બંધ હોય અને એમાં અમારી પાસેના પ્રાણી રાખવાની જગ્યાની અમે શરૂઆત કરી દીધી કે 2 ઘર હોય એની વચ્ચે જે જગ્યા હોય ત્યાં અમે જાળી ફિટ કરી દીધી અને ત્યાં અમે પ્રાણીઓને રાખીએ. એટલે બારીમાં જે ઓરડામાં જે બારી હોય બારીમાંથી અમારું ધ્યાન પણ ત્યાં જાય. આ જગ્યા ખાસ મેં પસંદ કરી, એનું કારણ હતું કે ઘરની બારી ખોલો એટલે આપણે બધા પ્રાણીઓ પર ધ્યાન રાખી શકાય. આ સતત સહેવાસથી અમે બધા જ પ્રાણીઓને બિલકુલ પરિચિત બની ગયા. એ શું ખાય છે, કેવી હરકત કરે છે, કેવી રીતે આપણે એને બોલાવવા, એ બધું અમને સમજણ પડવા લાગી. અમે તો અનાથ પ્રાણીઓને જે રીતે સંભાળ રાખતા હોય તે રીતે મેં કાર્ય કરતા. અહીંયા વનના અધિકારીને આ બધું ખૂબ જ ગમ્યું. અમારા પ્રાણીના આ અનાથ થઈને માતા તેમના તો પ્રેમમાં પડ્યા અને એમણે એમની પાસેનું એક રીછનું એક બીમાર બચ્ચું હતું એ પણ લાવીને અમને આપી દીધું કે ભાઈ તમે સાર સંભાળ કરો, આ રીછનું બચ્ચું બચે કે નહીં બચે અમને તો ખબર નથી, પણ કદાચ તમારી પાસે બચી જાય, એટલે સાર સંભાળ માટે અમને આપ્યા, અમને લાવી આપ્યું. આ અમારું રીંછ, એનું નામ અમે આપ્યું રાણી રીંછ. આ રાણીના પછી અમારી પાસે એક આવ્યો ચિત્તો, એનું નામ અમે આપ્યું નેગલ. આમ સૌથી પહેલી બબલી, કાળું કૂતરો, હરણ, રીંછ, રીંછનું નામ રાણી રીંછ, અને પછી આવ્યો નેગલ. નેગલ એટલે કે એ સમયે ટપકાવાળો ચિત્તો. અમારે ત્યાં બહુ જ લાડ લડાવ્યો અમે તેને. રાણી આવે ત્યારે 1 મહિનાની હતી. રાણી અને મારા પાકા પાંજરામાં રાખતા, એ સિવાય સવારે એને છૂટી જ રહેતી. અમારી એટલી બધી એને માયા લાગતી હતી કે વિલાસમાં અથવા તો અમારા ઓરડામાં જ હંમેશા રહેતી હતી. અમે બંને એને એટલા બધા પ્રિય હતા કે અમારી નજીક જ હોય એ વખતે કોઈ આવે તો એને સહન બિલકુલ ન થતું. રાણીને અમને એ ઘૂરકે નહીં, પરંતુ હા કશું કરે નહીં, પણ અવાજથી અથવા તો એની નજરથી અમારી પ્રત્યે નારાજગી વ્યક્ત કરતી કે ભાઈ આ મને બિલકુલ પસંદ નથી. આમ અમારી પાસે રાણી નામનું રીંછ અને નેગલ નામનો ટપકાવાળો ચિત્તો એ અમારા સભ્યો બન્યા.
અમારા નાના બાળકો સાથે પણ પ્રાણીઓ ખૂબ જ કુમાશથી વર્ત્યા. આપણે આપણા બાળકો અમસ્તો ડર બતાવીએ છીએ કે પ્રાણીઓ આવા છે ને, પ્રાણીઓ દેવા છે, પ્રાણીઓ હિંસક છે, પ્રાણીઓ આપણને ખાઈ જાય. એવું નથી હોતું. પ્રાણીઓ તો નિર્દોષ હોય છે. પ્રાણીઓ સાથે રમવા દેવામાં આવે ને તો પ્રાણીઓ તો આપણા બાળકો જેવા છે. મારા સંતાનો જેમ પ્રાણીઓની સંગાતે મોટા થયા, તે જ પ્રમાણે મારો પૌત્ર અર્ણવ પણ નાનપણથી જ પ્રાણીઓની વચ્ચે જ તે રાજી રહે. આ ખુશી સાથે પ્રાણીઓને કંઈ પણ વાંધો હતો નહીં. અમે પ્રાણીઓના અને પ્રાણીઓ અમારા, આમ અમારું આ પ્રાણીનું ગોકુળ, પ્રાણીઓનું અનાથાલયની અંદર અનેક પ્રાણીઓ આવ્યા. એની વિશે હું શું વાત કરું? આમ પ્રકાશ આમટેજી આપણી સાથે વ્યક્ત કરે છે કે જો આપણે પ્રાણીઓને, હિંસક પ્રાણીઓને પણ આપણે જો પ્રેમ આપીએ, તો જેમ રાધા કૃષ્ણને પ્રેમ કરતા હતા, કૃષ્ણ રાધાને પ્રેમ કરતા હતા, એમ પ્રાણી મનુષ્યને પ્રેમ કરે અને મનુષ્ય પ્રાણીને પ્રેમ કરે, તો આ દુનિયાને પણ આપણે ગોકુળ બનાવી શકીએ છીએ. આગળ બતાવ્યું છે કે રાણીને અમારી ખાસ દોસ્તી થઈ ગઈ. વિલાસ અને હું દરરોજ નદીએ જતા, ત્યારે નદી સુધી એટલે કે 2 કિલોમીટર સુધી અમારી સાથે ફરવા આવતી. એની એક આદત એ હતી કે રસ્તામાં ક્યાંક ઉધઈ મતલબ ટર્માઇડ, ઉસકો ટર્માઇડ બહુત અચ્છી લગતી હૈ, રીંછ કો, એ ઉધઈની વાસ આવે એટલે પગથી જમીન ખોતરવાનું ચાલુ કરે અને ઉધઈ ખાવા બેસી જાય. પણ અમે એને માટે રોકાઈએ નહીં. એ સમજાય એટલે થોડી વાર વળી પાછી દોડી દોડીને મારી પાછળ આવી જાય. ટર્માઇડ મળે તો ખાવાનું, નહીંતર વળી પાછો મારી પાછળ દોડીને આવી જવાનું. આમ પ્રાણીઓ વિશે લોકો જે કંઈ માનતા હોય એ ભલે માને, પણ હા, હેમલકસાનું મારું જીવન પ્રાણીઓને ખૂબ જ આનંદમય બનાવ્યું હતું. અમે પ્રાણીઓની સંગાથે, અમારે ત્યાં બધા જ પ્રાણીઓ એકમેકની સંગાથે ખુશીથી જીવતા. અમારે ત્યાં વાંદરા અને કૂતરા જ હતા. એ ઉપરાંત નીલગાય, રીંછ, હરણ, શિયાળ, ઝરખ, મોર, સાપ, નાગ, ખિસકોલી, ઘોર, એવા કેટલા જુદા જુદા પ્રાણીઓ પણ અમે ત્યાં રાખેલા હતા. આ સંસ્થા અમે શરૂ કરી હતી 1979ની અંદર. એ સમયે અમે તો એક મગરનો પણ ઉમેરો કર્યો. હવે આ બહુ વિચિત્ર ઘટના હતી કે બન્યું એવું કે પ્રકલ્પ પરનો એક જણ માછલી પકડવા માટે ગયો અને એ વખતે એને મગર મળી ગયો. મગર એટલે મગરનું 2 દિવસનું એક નાનકડું એવું બચ્ચું હતું. એનું કદ કાંચીડા જેટલું હશે. એટલે મગરના બચ્ચાને કેવી રીતે ઉછેરવો, કેવી રીતે એને ખાવાનું આપવું, એમનો અમને કોઈ પણ ખ્યાલ નહોતો. અને બાજુમાં તાબોડા અભયારણ્યમાં હતું, ત્યાં આ બધું પૂછ્યું તો એમને પણ કંઈ ખરેખર માહિતી આપી શક્યા નહીં. આખરે મેં વિચાર્યું કે ભાઈ મગરને પાણી તો જોઈએ જ તે, એટલે ચાલો આપણે કામ કરીએ. એક બેરલમાં 1/2 સુધી અમે પાણી ભરી નાખ્યું. પછી વચ્ચોવચ્ચ આડું એક લાકડું બેસાડી દીધું. અમારા મનમાં એમ કે ભાઈ એને ગળે ઉતર્યું કે ભાઈ આને જો પાણીમાં જ્યારે મજા આવે ત્યારે પાણીમાં, અને જો પાણીમાં નહીં મજા આવે તો ત્યાં એક જાળી ફિટ કરી દીધી. એટલે જ્યારે પણ પાણીમાંથી કંટાળો આવે એટલે ચડી અને લાકડા ઉપર બેસે. અમારા મનમાં એમ હતું કે એને આ રીતે મજા આવશે, કારણ કે જરૂરિયાત મુજબ મગરને જાળી પર તડકો પણ બેસે અને મગર શું ખાશે એ માટે અમને થોડી પરેશાની થઈ. વસવાટ તો થઈ ગયો, પાણી પણ થઈ ગયું, લાકડું પણ થઈ ગયું, જાળી પણ થઈ ગઈ, પણ ખાવું શું, એનું ભોજન શું, એનો ખોરાક શું, એટલે અમને એનો કશો ખ્યાલ નહીં. પણ અંદાજ કરીને રાત્રે અમે 15 જેટલા દેડકા પાણીમાં ઉતાર્યા. સવારે જોયું તો તેમાંથી 10 જ બાકી રહેલા, અને એના પરથી અમને ખબર પડી કે મગર દેડકા ખાય છે. એની શોધ અમે કરી. નાની માછલીઓ પાણીમાં નાખો તો પણ એ દેડકા જ પસંદ કરે. અમે એના ખાવા પીવાની આવી બરદાસ્ત કરી અને અમારી મહેમાનીથી ખુશ થઈ અને અમારી સાથે ત્યાં એ ગોઠવાઈ ગયો. આમ અમે મગરને પણ, જે કહેવાય ને કે જંગલનો રાજા સિંહ તો પાણીનો રાજા મગરમચ્છ, તો પાણીના રાજાને પણ અમારી સાથે આ પ્રાણીના ગોકુળમાં મજા આવી ગઈ. અમારી પાસે એક બીજો પણ ટપકાવાળો ચિત્તો હતો. એનું નામ અમે આપ્યું હતું મુન્નો. તો મુન્ના નામનો એક ટપકાવાળો ચિત્તો અમારે ત્યાં રહેતો. એ આરતી સાથે શાળાએ જતો.
જ્યારે એ વર્ગખંડમાં હોય, ક્લાસરૂમમાં હોય, તો એની બહાર બેસો રહેતો, ક્લાસરૂમ કે બહાર. અને નિશાળ જ્યારે છૂટે એટલે એની સાથે ઘરે ચાલતો ચાલતો આવે. આમ દરરોજ શાળાએ જાય મુન્નો અને શાળાએથી પાછો આવે. એનો ક્લાસરૂમ હોય તેની બહાર બેઠો રહે. કોઈ પણ છોકરાઓને ક્યારે પણ તકલીફ ના આપે એને ચિત્તાએ, બોલો. આરતી ત્રીજા ધોરણમાં ગઈ ત્યાં સુધી એને આમ રીતે ચલાવ્યું. આગળ ઉપર એ મોટા થવા લાગ્યો તો નાના નાના છોકરા હતા તેનાથી થોડા ડઘાઈ જતા હતા, ડરી જતા હતા. એટલે અમે મુન્નાને પછી શાળાએ મોકલવાનું બંધ કરી દીધું. શરૂઆતમાં તો લુસી અને બેન એ બે ટપકાવાળા ચિત્તા બાદ કરતા અમારે ત્યાં ઉછરેલા જેટલા પણ હતા એ બધા તેની સાથે જતા. મેગલ ને રાણી ને મુન્નો. પછી અમે નક્કી કર્યું કે ભાઈ નહીં, આપણી સાથે એને કાંઈ વાંધો નથી, પણ બીજા જે ડર લાગતા હોય ત્યાં શું કરવું. આમ 7-8 બચ્ચા અમે બહાર જ રાખ્યા હતા. અમારી કોઈ પણ જીવ્યા નહીં. અમે ઘણી વખત એને બીજાને પણ આપવાનું નક્કી કર્યું, પરંતુ આવું કરવું ખૂબ જ અમને મુશ્કેલ પણ લાગતું હતું કે ભાઈ કેટલા બહાર જશે અને કેટલા સારા રહેશે એનો કાંઈ અંદાજો લગાવવું ખૂબ જ અમારી માટે મુશ્કેલ હતું. આમ 7-8 બચ્ચા તો અમે બહાર પણ આપ્યા, પરંતુ એમાંથી કોઈ પણ જીવ્યા નહીં. 4-8 વર્ષમાં મરી પણ ગયા. અમારે ત્યાં પ્રાણીઓ માટે રોગમુક્ત અને તંદુરસ્ત રહે એ સાબિત કરનારી આ બાબત છે કે અમારું વાતાવરણ ખૂબ સારું, ભોજન સારું અને એટમોસ્ફિયર વાતાવરણને કારણે તેમને મજા પણ આવે. આ બચ્ચા તો ગયા, પણ એમના બાપ અમારા પ્રકલ્પમાં ઘણા વર્ષ સુધી જીવ્યા. ચિત્તાની જિંદગીને સામાન્ય રીતે 15 વર્ષની હોય, પણ અમારા રાજા 24 વર્ષ સુધી જીવ્યું. આ ચિત્તાએ અમને બહુ માયા લગાડી. એટલે પ્રકલ્પ પર ટપકાવાળા 2-3 ચિત્તા રાખવાનો શિરસ્તો ચાલુ રહ્યો. અને એ બધાને એવી જ અમે આદત પાડી દીધી કે જ્યાં સુધી અમારી સાથે રહે. તો સમજી લો કે ઘરની અંદર કેમ લોકો કૂતરાઓ પાળે છે અને ટ્રેન કરે છે, અમે એની રીતે એ મુન્ના, એ રાજા, એ નિવેલને અમે પાળતા હતા. અમારે ત્યાં તો સાપ વિશેની પણ ઘણી ગેરમાન્યતા છે. ઘણા લોકો કહે છે કે સાપ નહીં, સાપ દેખાય એટલે માણસો તો ડરે, એને માણસો એ સાપને મારે અને પછી એને ઓળખવાની કોશિશ કરે. ઘણા એવું પણ માને કે ભાઈ આપણે સાપને મારી દીધો હોય તો આપણી સાથે દુશ્મની લે, એવું હોતું નથી. બધા સાપ ઝેરી નથી હોતા. નાગ, મણિયાર, ભૂષણ, પુરંજ, ચટપટાવાળો અથવા તો આણિયા મણિયાર એ ખરેખર ઝેરી સાપ. કોબરા એટલે નાગ, એટલે નાગ અને સાપમાં ફરક. ફેણ ચડાવતો એકમાત્ર નાગ છે તો એ કોબરા છે. ધામણ ઝેરી નથી હોતો, પણ ઝેરી હોય છે એવી માન્યતા આપણે ગેરમાન્યતા છે, એટલે ધામણ એ ઝેરી નથી. તેના પગ પર પડવાની જે રીતે કરડવી હોય તે વ્યક્તિને એલર્જીને કારણોસર કદાચ ઝીણી ઝીણી ફોડલીઓ થાય. એ વાત બધે ફેલાઈ ગઈ, એવું બની ગયું અને ધામણ પૂંછડેથી ગળે છે એવી માન્યતા પણ થઈ ગઈ. સાપ ખુન્નસ રાખે છે, વેર વાળે છે, એ પણ ગેરસમજ બહુ ફેલાયેલી. ખુન્નસ રાખવા જેટલી યાદશક્તિ સાપમાં હોતી જ નથી. એ ક્યારે આપણો પીછો કરતો નથી. કોઈ પણ સાપ આપમેળે હુમલો પણ કરતો નથી. એને તકલીફ પડે તો એને સ્વરક્ષણ માટે કરડવું પડે છે. એટલે આપણે કરડેલા સાપ ઝેરી છે કે બિનઝેરી છે એ જાણી લેતા પહેલાં માણસ અધમુઓ થઈ જાય છે કે કોને ખબર આ સાપ આપણી હારે કઈ રીતે વ્યવહાર કરશે. આમ આપણે જાણી જોઈને તે બધા કાર્યો કરવા જોઈએ. દરેક સાપને ઓળખતા આવડવા જોઈએ. આવું લાગવાનું બીજું એક કારણ એ પણ છે કે હું નાનપણથી બહુ મોટી સંખ્યામાં સાપ મારતા જોતો આવ્યો છું. આનંદવન ઊભું કરતી વખતે એ માન્યતાઓને કારણે સાપ દેખાયો નથી કે માર્યો નથી એવી રીતે અપનાવવામાં આવી હતી. એટલે હેમલકસા આવ્યા પછી શરૂઆતમાં જ મેં સાપ પકડવાની અને એ ઝેરી છે કે બિનઝેરી છે એ પારખવાની બધી જ પદ્ધતિઓ મેં શીખી લીધી. આમ પ્રકાશ આમટે જે આપણને કહે છે, સાપ પકડવાનું, એની જાતિ, એની પેટા જાતિ નક્કી કરવાનો કસબ હું શીખ્યો. એનું કારણ એ હતું કે જંગલમાં રહેવું અને સાપને નકારવું એ વાત મને ક્યારેય ગળે ઉતરી નહીં. જે જંગલની અંદર જ્યાં આદિવાસીની સાથે આપણે પણ રહેવાનું છે, એને જીવાડવાના છે, એને મદદ કરવાની છે, એ પ્રાણી, એ પશુ, એ પક્ષી, એ જીવ, એ જંતુ, તો આપણે એને દૂર ન કરી શકાય. એને સમજવા જોઈએ
આમ મને એ વાત ગળે ઉતરી નહીં, પણ સાપ દેખાય એટલે માણસો એને મારવા મરી પડે છે. અને પછી અમે પ્રકલ્પ પર અમારું આવડું નાનું એવું સર્પનું ઉદ્યાન એટલે કે સર્પનો બગીચો શરૂ કર્યો. ઘરમાં આસપાસમાં અધરાતે મધરાતે નીકળેલા સાપ પકડવા અને એની દેખભાળ રાખવી એ અમે શરૂ કરી દીધું. આમ સાપોનું ઉદ્યાન પણ શરૂ થયું. ભાત ભાતના સાપ, નાગ, પટાવાળા સાપ વગેરે અમારા સર્પો ધ્યાનમાં હતા. સાપને મારવાનો નહીં એવો નિયમ પણ અમે હેમલકસામાં કર્યો. કાર્યકર્તાઓ શાળાના બાળકોને સાપ પકડવાનું શીખવાડ્યું. એને લીધે સાપની હત્યાનું પ્રમાણ ઘટી ગયું. બાબાએ શીખવેલું સાહસના બળે મને તેજ વિલાસને થયેલા સર્પ પ્રેમના જોરે મને સાપને ભરપૂર ભાળ મેળવી. સાપ ઓળખવાનું શરૂ ઓળખવા સુધી એને પકડવા સુધીનું અમે પહોંચી વળ્યા. અને આમ આ વિસ્તારમાં જેટલા પણ કોઈ પણ જગ્યાએ રાત મધરાત દિવસે રાતે સાંજે સવારે જ્યારે પણ ઝેરી બિનઝેરી ગમે તેવા સાપ આવે તેને અમે પકડી અને અમારા સર્પ ઉદ્યાનમાં રાખવાની શરૂઆત કરી. આ લખ્યું છે, બ્રોસ્ટેડ કેટ એ અમારા સર્પ ઉદ્યાનમાં મોભાનો સાપ. જેટલા સાપ એટલી જ એની કથાઓ. અમારા પ્રાણી પ્રેમ માટે સર્પ પ્રેમ જોડાયેલો હોવાને કારણે અમારું પ્રાણી સંગ્રહાલય વધુ ખુલ્યું. પણ હું પ્રાણી સંગ્રહાલય કહેતો નથી, હું તો આને કહું છું પ્રાણીઓનું ગોકુળ એમ કહું છું. આ ગોકુળમાં 60 થી 65 પ્રાણીઓને સુખ અને શાંતિથી સહેવાસ કરતા રહ્યા છે. વાંદરા, કૂતરા, ચિત્તા, નોળિયા મતલબ નેવલા, આ બધા એકબીજાના દુશ્મન હોય પરંતુ એવા પ્રાણી અહીં તો મિત્ર બની રહ્યા છે. આ બધાનો એક પરિવાર બન્યો છે. સેલી વોકર નામના અમેરિકન મહિલા અહીં આવ્યા હતા. એમણે અમારા ગોકુળને આમટેઝ એનિમલ આર્ક એવું નામ આપ્યું. બાઇબલમાં એની વાર્તા છે કે એક જમાનામાં જ્યારે નોહાઝ આર્ક નામના એક વાહણ પર તેણે બધા જ પશુ પંખીને ખુશીથી ભેગા રાખતા હતા, બસ અહીંયા પણ અમારું એવું જ વાતાવરણ છે. અહીંનું વાતાવરણ એ મહિલાને એવું લાગ્યું, આથી એમણે આમનું નામ આપ્યું. દેટ ઇઝ પૂરું નામ છે આમટેઝ એનિમલ આર્ક. આમ આ જે પાઠ છે તે પ્રકાશની પગદંડી પુસ્તકમાંથી લેવામાં આવેલ છે. હવે ટેક્સ્ટબુકમાં જે આપણે શબ્દ સમજૂતી આપી છે તે જોઈ લઈએ. નિરપેક્ષ અપેક્ષા વગરનું, બાવરું મતલબ વ્યાકુળ, કુમાશ મતલબ કોમળતા, નરમાય, અભયારણ્ય જ્યાં પશુ અને પક્ષીઓને મુક્ત રીતે વિહાર કરી શકે તેવું જંગલ, બેરલ યાની કે પીપળું યાની પીપ, શિરસ્તો પ્રથા રિવાજ, ખુન્નસ વેર ઝેર વેર લેવાની લાગણી, કસબ કળા અથવા હુન્નર, વિરોધી શબ્દ સાપેક્ષ નિરપેક્ષ, નર માદા, દેશી વિદેશી, સલામતી અસલામતી, પ્રેમ નફરત, પરિચિત અપરિચિત, દોસ્તી દુશ્મની, તકલીફ રાહત, તંદુરસ્ત ના તંદુરસ્ત અને માન્યતા ગેરમાન્યતા. શબ્દ સમૂહ જોઈએ, જેના માતા પિતા મરી ગયા હોય તેવું બાળક તેને કહેવાય અનાથ. જેના માતા પિતા મરી ગયા હોય તેવા બાળકની રહેવાની જગ્યા અનાથાલય. સર્પોના ઉદ્યાનને કહેવાય સર્પોદ્યાન, જ્યાં પ્રાણીઓને મુક્ત રીતે વિહાર કરી શકે તેને અભયારણ્ય. વાત ગળે ન ઉતરવી, સમજ ના પડવી, ભાળ મેળવવી, શોધ સંભાળ કરવી. તો આ હતી વાતો. નાવ આપણે શોર્ટ આન્સરની જાણકારી લઈએ, જે આપણે માટે ખૂબ જ જરૂરી છે. ચેપ્ટર બહુ સરસ હતું, પ્રકાશ આમટેજી આપણને સમજાવ્યું, આપણે એના શોર્ટ આન્સર જોવાના છે. બબલી વાંદરી ઝાડ પર ચડવા કૂદતી ત્યારે કાળું કૂતરું શું કરતો હતો? તો કે એ પાછી આવે ત્યાં સુધી પીઠ ઉપર બેસે ત્યાં સુધી કોઈ પણ ઝાડ પર કોઈ પણ સ્થળ પર એને રાહ જોતો હતો. 15 દેડકા પાઇપમાં ઉતાર્યા ત્યારે શેમાંથી? તો કે તેમાંથી 5ને મગરનું બચ્ચું ખાઈ ગયું હતું, આથી 15 ઉતાર્યા હતા મગર માટે. મુન્ના નામના ટપકાવાળા ચિત્તા માટે કઈ બાબત લાગુ પડતી નથી? તો કે નાના બાળકો તેને જોઈને ખુશ થવા લાગ્યા હતા કે ચિત્તાને જોઈને લોકો ભાગે, પરંતુ અહીંયા ચિત્તાને જોઈને બાળકો દોડતા હતા એને મળવા માટે. વાંદરાના બચ્ચાનું નામ લેખકે શું રાખ્યું? બબલી. હેમલકસા નામના પ્રાણી અનાથાલયમાં પહેલું સભ્ય કોણ હતું? તો કે બબલી નામની એક વાંદરી. ક્યુ પ્રાણી ઠરીને બેસતું નથી? તો કે વાંદરો અથવા વાંદરી નામનું જે પ્રાણી છે એ ક્યારેય શાંતિથી બેસતું નથી. કોના બચ્ચાની આંખ જન્મ પછી 8-10 દિવસ બંધ રહે છે? તો કે હરણના બચ્ચાની. લેખકની શાળાના વિદ્યાર્થી એટલે કે બાળકો કોને મારતા હતા? તો કે જંગલી જે ખિસકોલી હતી સ્કુરલ એને મારતા હતા.
પ્રાણીઓને સંભાળ રાખવાનું, એને ખવડાવવાનું કામ કોને સોંપવામાં આવ્યું? તો કે શાળાના બાળકોને. બે ઘર વચ્ચેની જગ્યા બંને બાજુ બંધ કરી એમાં શાની શરૂઆત કરવામાં આવી હતી? તો કે પ્રાણીઓને રાખવાની. રીછનું બીમાર બચ્ચું સાર સંભાળ માટે લેખક કોને આપ્યું હતું? તો કે વનના અધિકારીઓ તેમને આપીને ગયા હતા. જે રીછ સાર સંભાળ માટે આવ્યું તેનું નામ લેખકે શું રાખ્યું? તો કે રાણી. તેનું નામ એણે રાણી રાખેલું હતું. રાણી હેમલકસા આવી ત્યારે શું કરવામાં આવ્યું? તો કે રાણી હેમલકસા આવી ત્યારે નેગલ એટલે કે ટપકાવાળા ચિત્તાની ઉંમર કેટલી હતી? તો કે એક માસની હતી. વિલાસ અને લેખક રોજ નદીએ જતા ત્યારે એની સાથે નદી પર બીજું કોણ જતું? રાણી. લેખકના પૌત્રનું નામ શું હતું? અર્ણવ. હેમલકસામાં ઘણા પ્રાણીઓ હતા એમાં એક મગરનો ઉમેરો ક્યારે થયો? 1979માં. હેમલકસામાં જે મગર આવ્યો હતો તેનું કાળ કેટલું હતું? તો કે એનું કેટલું શરીર કેવું, કાયા કેવી હતી? તો કે કાચડા જેટલું એ લાગતું હતું. હેમલકસાના પ્રાણીના નાથાલયની બાજુમાં કયું અભયારણ્ય હતું? તો કે તાબોડા અભયારણ્ય. મગરને ખાવા માટે પ્રાણી ભરેલા બેરલમાં કેટલા દેડકા એમાં ઉતાર્યા? 15-1. અને કેટલા ખાધા? તો કે 5-1. મુન્ના નામના ટપકાવાળા ચિત્તાને કોની સાથે શાળાએ જતો હતો? તો કે આરતી સાથે. આરતી કયા ધોરણમાં તેના ચિત્તાને સાથે બેસાડતા? 3જા ધોરણમાં. રાજા અને નેગલીના બચ્ચા લેખકે બહાર આપ્યા હતા કેટલા? તો કે 7 કે 8 જેટલા. ચિત્તાની જિંદગી સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? 15 વર્ષની. રાજા નામનો ચિત્તો કેટલા વર્ષ જીવ્યો હતો? 24 વર્ષ સુધી. જેરી અને બિંજરી સાપ શા માટે કરડે છે? પોતાના સ્વરક્ષણ માટે. એક ગેરમાન્યતા મુજબ કોણ પૂંછડેથી કરડે છે? તો કે ધામણ નામનો સાપ એ પૂંછડેથી કરડે છે, એ ગેરમાન્યતા છે, એવું એકચ્યુઅલી નથી. ભાત ભાતના અલગ અલગ સાપ, નાગ, પટાવાળા સાપ વગેરે ક્યાં હતા? તો કે સર્પના ઉદ્યાન, સર્પોદ્યાન જે હેમલકસામાં આવેલું હતું તેમાં. લેખકના સર્પોદ્યાનના મોભાનો સાપ કોણ માને છે? તો કે બ્રેન્ડેડ કેટ. લેખક હેમલકસાના પ્રાણી સંગ્રહમાં કહેતા શું કહે છે? તેને કહે છે પ્રાણીનું ગોકુળ. બાઇબલની એક વાર્તા અનુસાર એક જમાનામાં ક્યાં નામના વાહન પર બધા પશુ પક્ષીને ભેગા રાખવામાં આવ્યા હતા? તો નોહાઝ આર્કમાં. પ્રાણીઓના ગોકુળમાં કેટલા પ્રાણીઓના સુખ શાંતિથી સહવાસ કરે છે? લગભગ 60-65. તો આપણા શોર્ટ આન્સર હતા. આપણી પાસે લોંગ આન્સર છે જે 6-7 લાખમાં પણ આપણે આપી શકાય છે. તેને આપણે વિશેષ ધ્યાનથી સમજવાના છે, સમજી અને પછી એને લખવાના છે. એ રીતે આપણી પાસે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે એ આ છે કે મનુષ્યને પ્રાણી એ પૃથ્વી પર એકબીજા પર પૂરક બનીને જીવે છે. આ પ્રશ્ન હંમેશા તમને વારંવાર આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવશે અને ધ્યાનથી લર્ન કરશો. બીજો છે વન લાઇન આન્સર જે તમારી સામે છે. ધ્યાનથી શાંતિથી થોડી વાર એને પોઝ કરી, સ્ટોપ કરી અને વાંચજો. આ પણ ખૂબ જ જરૂરી છે. અને 2-3 વાક્યવાળા આ છે જેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ છે કે લેખક કયા કયા પ્રાણીના વિશિષ્ટ નામ આપ્યા હતા. જેમ કે વાંદરીના બચ્ચાને બબલી, દેશી કૂતરાને કાળો, બીમાર રીતના બચ્ચાને રાણી, ટપકાળા ચિત્તાને નેગલ અને બીજાના નામ આપ્યું હતું મન્નો. તો આ હતી આપણી વાતો. અહીંયા છે 2 લાઇન આન્સર્સ અને એને પણ શાંતિથી સમજો. કોઈ ડાઉટ આવે તો નીચે કમેન્ટ્સ બોક્સમાં તમારે બધું જ લખવાનું છે. કંઈ પણ તકલીફ પડે, કદાચ કોઈ વસ્તુ ના સમજ્યા પડે તો કહેજો. હા, યુટ્યુબ ચેનલની અંદર આને લાઇક કરજો અને શેર કરજો. અને બીજી ખાસ વસ્તુ કે એની અંદર સર્ચ ઓપ્શનમાં જઈ અને તમે લખો ડૉક્ટર પ્રકાશ આમટે. ખૂબ જ પ્રસિદ્ધ વ્યક્તિ છે, તેના નામ પર ફિલ્મ બની છે, અમિતાભ બચ્ચન સાથે કોન બનેગા કરોડપતિમાં પણ આવેલા છે. આથી આપણે સમજી શકીએ છીએ કે આટલા મહાન વ્યક્તિ જે ભારત દેશના મહારાષ્ટ્ર જેવા રાજ્યની અંદર હતા તેની વિશે આપણે જાણકારી રાખવી જોઈએ. તેની નાનકડી એવી શોર્ટ ફિલ્મ પણ બની છે, નાના પાટેકર અભિનંદ એક ફિલ્મ પણ છે. તેની વિશે આપણે જાણીએ, સમજીએ અને એ પણ સમજીએ કે માનવતા જો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો પશુને પણ એ માનવ બનાવી શકે છે. થેન્ક યુ વેરી મચ. આપકા દોસ્ત, આપકા મિત્ર, આપકા ગુરુ મહેન્દ્ર જોશી.